આર્થિક વિશ્લેષણ જોઈશું આપણે. હવે આ નજી રહેજો, હવે તેનું વિશ્લેષણ તરફ જઈએ. હવે આપણે જે ચાર કારકો દેખ્યા, શરતી, વિશરતી, વિકલ્પન અને સમુચ્ચય, આ કેવા હતા? ત્રિમુખી કારકો હતા. જ્યારે આપણને આ નિષેધ છે, નિષેધ એ કેવું છે? એકમુખી કારક છે. નિષેધ કારક એ કેવું છે? એકમુખી કારક છે. કારણ કે તેનું ક્ષેત્ર જમણી બાજુએ આવેલા વિધાનને જ લાગુ પડે છે. જ્યારે આપણે દ્વિમુખી કારક કીધું તો દ્વિમુખી કારક એ વિકલ્પન સમુચ્ચય નિષેધ સમુચ્ચય એ કેવા હતા છે? ત્રિમુખી કારક છે. કારણ કે તેની ડાબી અને જમણી બંને બાજુએ લાગુ પડતું હતું. જ્યારે આ નિષેધ વિધાને કેવું છે? એકમુખી કારક છે. કારણ કે તેની જમણી બાજુએ આવેલા વિધાનને જ લાગુ પડે છે. તો અહીંયા લખીએ કે નિષેધ એ એકમુખી કારક છે. જમણી બાજુએ આવેલા વિધાનને લાગુ પડે છે. હવે આ નિષેધ પી, તો આ નિષેધ છે એની જમણી બાજુએ આવેલા વિધાને લાગુ પડે છે. બરાબર છે. નિષેધ ક્યાં આવ્યું છે? જમણી બાજુએ આવ્યું છે. જ્યારે આપણને એવું કહેવામાં આવે કે પી સરખી ક્યુ, તો તેની ડાબી અને જમણી બંને બાજુએ લાગુ પડે છે. એટલા માટે કીધું છે કે નિષેધ એ એકમુખી કારક છે. કારણ કે તેનું ક્ષેત્ર માત્ર જમણી બાજુએ આવેલા વિધાનને લાગુ પડે છે. બીજું કે નિષેધ વિધાન છે એ કેવું છે? કે નિષેધ વિધાન એ શક્યતા ફલનલક્ષી કારક છે. કારણ કે તેનું શક્યતા મૂલ્યના નિયમને આધારે નક્કી કરવામાં આવે છે. નિષેધ એ શક્યતા ફલનલક્ષી કારક છે. કારણ કે તેનું શક્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનને આધારે નક્કી કરવામાં આવે છે. આપણે આ નિષેધ વિધાન છે એ શાના આધારે નક્કી કરવામાં આવે છે? તેના શક્યતા મૂલ્યના નિયમ પ્રમાણે. અત્યારે આપણને કીધું કે નિષેધ એ કેવું વિધાન છે? ટી હોય તો એફ અને એફ હોય તો ટી. શાના આધારે નક્કી થાય છે? તેના ઘટકરૂપ વિધાનને આધારે નક્કી થાય છે. અહીંયા ઘટકરૂપ વિધાન છે અને અહીંયા સંયુક્ત વિધાન છે. તો અહીંયા ઘટકરૂપ વિધાનને આધારે એનું સંયુક્ત વિધાન નક્કી કરવામાં આવે છે. ખ્યાલ આવી ગયો મિત્રો? આપણે ધ્યાન આપજો. હવે ત્રીજી વાત કરીએ કે નિષેધ તાર્કિક કારક. નિષેધ તાર્કિક કારક માટે આપણે શાનો ઉપયોગ કરવામાં આવે છે? અહીંયા નિષેધ તાર્કિક કારક માટે આપણે નિષેધ એટલે કે સર્પાકાર સાપનો કેવો આકાર હોય છે? સાપનો આકાર કેવો હોય? તો આ રીતના સાપનો આકાર હોય છે. તો સર્પાકાર એટલે કે નિષેધ તાર્કિક માટે સર્પાકાર એટલે કે નિષેધ સર્પાકાર શક્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના થાય છે. વિધાનની રચના થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, નિષેધ તાર્કિક કારક માટે નિષેધ એટલે કે સર્પાકાર શક્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના કરવામાં આવે છે. હવે બીજું કે નિષેધ એ નિષેધ તાર્કિક કારકના મદદથી નિષેધ પ્રતીકનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ જ વસ્તુ કે નિષેધ તાર્કિક કારક માટે શું કરવાનું છે કે નિષેધ એવો એનો પ્રતીક તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ નવા મુદ્દામાં તમારે લખવાનું છે.
આ વિશ્લેષણ ની અંદર અલગ અલગ મુદ્દા પાડીને અમે એને લખવાનું છે તો લખવાનું કે નિષેધ કારક માટે આવું નિષેધ સર્વાકાર નામનો પ્રતીકનો ઉપયોગ કરવામાં આવે છે અને નિષેધ કારક એ સંયુક્ત વિધાનની રચના કરે છે નિષેધ કારક એ સંયુક્ત વિધાનની રચના કરે છે હવે એના માટે આપણે ઉદાહરણ લઈએ આપણે એને ઉદાહરણ તરીકે સમજીશું આ બાજુ ધ્યાન આપજો अबे आपने उदाहरण के लिए उदाहरण कि वडोदरा गामडू नथी वडोदरा गामडू नथी आ आपको એનું ઉદાહરણ છે હવે આ ઉદાહરણ ને આપણે જો કાર્યક રજૂઆત કરવી હોય તો આ ઉદાહરણ ને આપણે કાર્યક રજૂઆત કરવું હોય તો વડોદરા માટે આપણે શું લઈશું ખાલી વી લઈશું કોઈ પણ અક્ષર કોઈ પણ પ્રતીક લઈ શકે છે આપણે વડોદરા માટે વી લીધો અને નિષેધ માટે નથી માટે નિષેધ અહીંયા નથી છે તો નથી માટે શું લઈશું આપણે નિષેધ પર નિષેધ ક્યાં આવે એની જમણી બાજુએ આવે બરાબર છે કારણ કે નિષેધ એ એકમુખી કારક છે કારણ કે તેનું ક્ષેત્ર તેની ડાબી બાજુએ આવેલા વિધાનને લાગુ પડે તેની હા જમણી બાજુએ લાગુ પડે છે માટે આની કાઢી રજૂઆત થઈ હવે નિષેધ બી મૂકો એટલે કે આપણે નિષેધ બી કે તો પણ ચાલે હવે જેનું લક્ષણ આવે વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન આપજો કારણ કે આ બોર્ડની પરીક્ષાની અંદર 5 ગુણનો પ્રશ્ન પૂછાય છે વારંવાર તમને સૂચના આપું છું કે બોર્ડમાં 5 માર્ક્સનો પ્રશ્ન વિભાગ એમાં પૂછાય છે અને લક્ષણ પીના સ્થાને મૂકવામાં આવેલું વિધાન વિદ્યાર્થી મિત્રો આવું ધ્યાન આપજો પીના સ્થાને મૂકવામાં આવેલું વિધાન સત્ય હોય તો નિષેધ વિધાન અસત્ય બને છે જો પીના સ્થાને મૂકવામાં આવેલું વિધાન સત્ય હોય તો એ અસત્ય બને છે અને પીના સ્થાને મૂકવામાં આવેલું વિધાન અસત્ય હોય તો એ સત્ય બને છે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો જો પીના સ્થાને મૂકવામાં આવેલું વિધાન સત્ય હોય તો નિષેધ વિધાન અસત્ય બને છે અને તેના સ્થાને મૂકવામાં આવેલું વિધાન સત્ય બને છે તો વિદ્યાર્થી મિત્રો આપણે નિષેધ કારકનું લક્ષણ વિશ્લેષણ શક્યતા પુસ્તક તેનું ઉદાહરણ સહિત સમજૂતી આ આપણે પૂર્ણ થઈ તો આપણે વર્કબુકમાં હોમવર્કમાં આવતીકાલે HW માં લખવાની છે તૈયારી સાથે આભાર